जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आपणे विज्ञान धोरण 8 सेकंड सेमिस्टरनो 13मो पाठ एटले के ध्वनिनो अभ्यास आजे आ प्रथम विडियोमां शुरू करीशुं। पेज नंबर 157, प्रकरण 13, ध्वनि। तमने तमारी शाळामां तास पूरो थायो ए केवी रीते खबर पड़े छे? एम के तमने तमारी शाळामां तमारो पीरियड पूरो थई जाय એ કેવી રીતે ખબર પડે છે? જ્યારે કોઈ દરવાજો ખખડાવે કે તમે ડોરબેલનો ધ્વનિ સાંભળો છો, એમ કે કોઈ દરવાજો ખખડાવે ત્યારે આપણે ડોરબેલ વગાડી હોય એનો અવાજ સાંભળીએ છીએ। ધ્વનિનો મતલબ થાય અવાજ, એટલે આપણે જુદા જુદા અવાજો અને અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય એના વિશેનો અભ્યાસ કરી રહ્યા છીએ। ત્યારે તમે સહેલાઈથી ખબર પડી જાય છે કે કોઈ તમારા દરવાજા પાસે ઊભું છે, એટલે આપણને ડોરબેલનો અવાજ સાંભળીને ખબર પડે કે કોઈ ડોરબેલ વગાડીએ એટલે કોઈ આવીને ઊભું છે। મોટે ભાગે તમારા તરફ આવી રહ્યું હોય તે માત્ર તેના પગલાના અવાજ સાંભળીને તમને ખબર પડી જાય છે। કદાચ કોઈ આપણી આગળ પાછળ ચાલતું હોય ને તમારી તરફ આવી રહ્યું હોય તો એના પગલાના અવાજ દ્વારા પણ આપણને ખબર પડે છે કે આપણી પાસે કોઈ આવી રહ્યું છે। તમે કદાચ સંતાકૂકડીની રમત રમ્યા હશો। આ રમતમાં આંખે પાટો બાંધેલી વ્યક્તિએ બાકીના ખેલાડીઓને પકડવાના હોય છે। જેમ કે તમે સંતાકૂકડીની રમત રમ્યા હોય તો જે વ્યક્તિનો દાવ હોય તે આંખે પાટા બાંધી અને બીજી વ્યક્તિઓને શોધવાની હોય છે। આંખે પાટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરે કે કયો ખેલાડી તેની સૌથી નજીક છે? તો આંખે પાટો બાંધ્યા પછી દેખાય નહીં તો કેવી રીતે ધારણા કરે કે કોણ એની નજીક છે, કયો ખેલાડી સૌથી નજીક છે? તો એના પગલાના અવાજ દ્વારા કે કઈ વ્યક્તિ એની સૌથી નજીક છે ધ્વનિ દ્વારા એને ખબર પડે। ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે, એટલે એમ કે ધ્વનિ એટલે અવાજ એ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે। તે આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે। ધ્વનિ એટલે અવાજ એ આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદરૂપ છે। આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ, એટલે આપણી આજુબાજુ આપણે ઘણા પ્રકારના ધ્વનિ અવાજો સાંભળતા હોય। રોડ ઉપરનું ઘર હોય તો વાહન વ્યવહારનો અવાજ હોય, હોર્નનો અવાજ હોય, કોઈ એમ્બ્યુલન્સ જતી હોય તો તેનો અવાજ હોય, શાળાની આસપાસનું હોય તો શાળામાં પડતા પીરિયડ બેલના અવાજ હોય, રેલવે સ્ટેશનની આસપાસ અથવા ટ્રેનના પાટાની નજીક હોય તો ગાડીઓના આવવા જવાના અવાજ હોય, આમ અનેક પ્રકારના ધ્વનિ આપણા કાને પડે છે। તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની એક યાદી બનાવો, એટલે તમારે તમારી આસપાસ તમને કયા કયા અવાજો સાંભળવા મળે છે તેની યાદી બનાવવાની છે। તમારી શાળાના સંગીતના ઓરડામાં સંગીતવાદ્યો જેવા કે વાંસળી, તબલા, હાર્મોનિયમ વગેરે દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે સાંભળો છો, એટલે કે આપણે શાળામાં જ્યારે પ્રોગ્રામો હોય ત્યારે સંગીતના સાધનોનો ઉપયોગ થતો હોય છે, તો એ સાધનોમાં વાંસળી, તબલા, હાર્મોનિયમ વગેરે સાધનોનો ઉપયોગ થાય ત્યારે તેના જુદા જુદા અવાજો આપણે સાંભળીએ છીએ, જેની આકૃતિ 13.1માં આપણને આપી છે। જો આ વાંસળી છે, આ સિતાર, આ તબલા અને આ હાર્મોનિયમ આ સંગીતના સાધનો છે, એમાંથી સંગીતના મધુર કર્ણપ્રિય એટલે કાનને સાંભળવા ગમે તેવા સૂરો નીકળે છે। ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળે પ્રસરણ પામે છે, આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ, અમુક ધ્વનિ બીજા કરતાં શા માટે મોટેથી સંભળાય છે, આ પ્રકરણમાં આપણે આવા જ પ્રશ્નોની ચર્ચા કરીશું। એટલે કે આપણે આ પ્રકરણમાં ધ્વનિનું પ્રસરણ કેવી રીતે થાય છે, આપણને સંભળાય છે કેવી રીતે, અને અમુક અવાજ બીજા અવાજ કરતાં મોટા કેમ સંભળાય છે, એવા બધા પ્રશ્નોનો ઉકેલ આપણે આ ચેપ્ટરમાં કરીશું। સૌ પ્રથમ મુદ્દા નંબર 13.1, કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે, એટલે એમ કે કંપન એટલે ધ્રુવ જારી ઉત્પન્ન કરે તે પદાર્થ દ્વારા ધ્વનિ એટલે અવાજ ઉત્પન્ન થાય છે। શાળાનો ઘંટ બેલ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને સ્પર્શ કરો, એટલે કે શાળાનો બેલ જ્યારે બેલ પાડવાનો ન હોય અને શાંત હોય ત્યારે તેને સ્પર્શ કરો, તમને શું અનુભવ થાય છે? જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરી તેને સ્પર્શ કરો, જ્યારે બેલ પાડ્યો હોય અને ધ્વનિ એટલે કે અવાજ ઉત્પન્ન કરતો હોય ત્યારે તેને સ્પર્શ કરો, શું તમને કંપન કરતું લાગે છે? તો હા, જ્યારે બેલ પડે ત્યારે બેલમાં એક પ્રકારની ધ્રુવ જારી ઉત્પન્ન થાય છે અને આપણે જો ત્યાં હાથ રાખીએ તો તેનું કંપન આપણને જોવા મળે છે। પ્રવૃત્તિ 13.1, ધાતુની એક થાળી કે તવો લો, તેને અનુકૂળ સ્થળ પર લટકાવો કે જેથી તે દિવાલને ન સ્પર્શે। આ રીતે ધાતુની થાળી કે તવો એને દિવાલ પર લટકાવવાનો છે,
अनुकूल जगह पर दीवाल ने न अथड़ाय ते ध्यान राखवानुं। हवे एक लाकड़ी वड़े तेना पर प्रहार करो। तमने अवाज संभळाय छे? थाळी के तवाने हळवेथी तमारी आंगळी वर स्पर्श करो, शुं तमने कंपननो अनुभव थाय छे? लाकड़ी वड़े एम के नाना लाकड़ा वड़े एने प्रहार करो अने त्यार पछी आंगळी अड़काड़ो तो एनामां कंपन एटले के ध्रुजारीनो अनुभव तमने थाय छे? तो हा, कंपन थाय तो ज अवाज उत्पन्न थाय। फरीथी लाकड़ी वड़े थाळी पर प्रहार करो अने प्रहार कर्या पछी तरत ज तेने हाथमां चुस्त रीते पकड़ो। एम के लाकड़ीने फरीथी प्रहार करो ते तवा उपर अने तरत ज एने पकड़ी रो, એમ કે એને ચુસ્ત રીતે એ વસ્તુને એટલે કે તવાને પકડી લો। શું તમને હજુ પણ ધ્વનિ સંભળાય છે? ના, ધ્વનિ કંપન બંધ થઈ જતાં ધ્વનિ ક્રમશઃ ધીમો થઈ જશે। ધ્વનિનું ઉત્પાદન બંધ થાય ત્યારબાદ આ થાળીને સ્પર્શ કરો। શું હવે તમને કંપનનો અનુભવ કરી શકો છો? તો એમ કે અવાજ બંધ થઈ જાય પછી તમે થાળીને અડકો અથવા તવાને અડકો તો શું તમને કંપનનો અનુભવ લાગે છે? તો ના, જ્યાં સુધી એમાં કંપન હશે ત્યાં સુધી અવાજ આવે છે। અવાજ બંધ થઈ જાય એટલે કંપન પણ બંધ થઈ જાય છે। ત્યાર પછી આપણને બીજી પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ 13.2। એક રબર બેન્ડ લો, તેને પેન્સિલ બોક્સની લાંબી બાજુની આસપાસથી વીંટાળી હવે બે પેન્સિલને બોક્સ અને ખેંચાયેલા રબરની વચ્ચે દાખલ કરો। જો આપેલું છે, પેન્સિલ બોક્સ આપેલું છે, એની ઉપર રબર રિંગ લગાવી છે અને બે પેન્સિલોને એકા બાજુને એકા બાજુ દાખલ કરેલી છે। હવે બે પેન્સિલને બોક્સ અને ખેંચાયેલા રબરની વચ્ચે દાખલ કરો। હવે રબર બેન્ડને ક્યાંક મધ્યમાંથી ખેંચો, એટલે એમ કે રબર બેન્ડને વચ્ચેથી ખેંચો। શું તમને કોઈ ધ્વનિ સંભળાય છે? શું રબર બેન્ડ કંપન અનુભવે છે? તો હા, અવાજ સંભળાય પણ છે અને રબર બેન્ડ કંપન અનુભવે છે। ધોરણ સાતમાં તમે શીખ્યા કે એક સ્થાનથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે। જેમ કે એક સ્થાનથી બીજા સ્થાને જતા આગળ પાછળ જતા પદાર્થની ગતિને કંપન કહેવામાં આવે છે। જ્યારે ચુસ્ત રીતે ખેંચેલી પટ્ટીને ખેંચવામાં આવે ત્યારે તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે। જ્યારે તેની ધ્રુજારી બંધ થાય છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતી નથી। એટલે કે જે ચુસ્ત રીતે ખેંચેલી જે પટ્ટી છે તે ખેંચવામાં આવે ત્યારે તે ધ્રુજે છે અને તેના કંપનના કારણે તેમાંથી એક પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય છે। જ્યારે તેની ધ્રુજારી બંધ થાય છે ત્યારે અવાજ પણ બંધ થઈ જાય છે। પ્રવૃત્તિ 13.3। ધાતુની એક થાળી લો, તેમાં પાણી રેડો, તેની ધાર પર ચમચી વડે પ્રહાર કરો। એટલે એમ કે ધાતુની એક થાળી આપણને અહીં આપેલું છે ચિત્ર, એમાં પાણી ભરી અને ચમચી વડે પ્રહાર કરવાનો કીધો છે। શું તમે ધ્વનિ સાંભળો છો? તો મંદ મંદ અવાજ આવે છે। ફરીથી થાળી પર પ્રહાર કરો અને પછી સ્પર્શ કરો। ફરીથી તમે ચમચી વડે પ્રહાર કરો અને સ્પર્શ કરો। શું તમને થાળી કંપન કરતી અનુભવાય છે? થાળીનું કંપન એટલે ધ્રુજારી અનુભવાય છે? તો હા, ચમચીનો પ્રહાર કરીએ એટલે થાળીનું કંપન અનુભવાય છે। થાળી પર ફરી પ્રહાર કરો અને પાણીની સપાટી જુઓ, પછી ફરીથી ત્રીજી વાર થાળી પર પ્રહાર કરો અને અંદર રહેલા પાણીની સપાટીમાં હલનચલન જેવું કંઈ દેખાય છે તે જુઓ। શું તમને ત્યાં કોઈ તરંગો દેખાય છે? તો હા, પાણીના આપણને તરંગો, એમાં ગોળ ગોળ નાના નાના વમળો ઉઠતા હોય તેવા તરંગો દેખાય છે। હવે થાળીને પકડી રાખો, પછી થાળીને તમે એક હાથ વડે પકડી રાખો, પાણીની સપાટી પર શું ફેરફાર જોવા મળે છે? તો ધીમે ધીમે પકડી રાખવાથી તરંગો બંધ થતા લાગે છે, કારણ કે જેમ જેમ ધ્રુજારી ઘટતી જાય તેમ તેમ તરંગો પણ ઘટતા જાય। શું તમે ફેરફાર સમજાવી શકો? તો હા, એ ફેરફાર સમજાવી શકીએ કે જેમ જેમ થાળી ઉપર જે પ્રહાર કરવાથી કંપારી એટલે કે કંપન ઉત્પન્ન થયા હતા તેના પ્રમાણમાં તરંગો ઉત્પન્ન થતા હતા, જેમ જેમ ધ્રુજારી ઓછી થતી ગઈ તેમ તેમ કંપનો પણ ઓછા થતા ગયા। શું ત્યાં કોઈ પદાર્થના કંપનનો ધ્વનિ સાથે જોડાતો કોઈ સંકેત મળે છે? આપણે જોયું કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે। અમુક કિસ્સામાં કંપનો સહેલાઈથી દ્રશ્યમાન છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં તેમનો કંપ વિસ્તાર કોઈપણ દોલનના કંપનના વિસ્તારને કમ ખૂબ જ નાનો હોવાથી આપણે તેને જોઈ શકતા નથી, તેમ છતાં આપણે તેને અનુભવી શકીએ છીએ। આપણને ખબર છે કે કંપન ઉત્પન્ન કરતા પદાર્થમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, એટલે કે જેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય તેમાંથી જ અવાજ આવે છે। અમુક કિસ્સામાં આપણે આ કંપનો જોઈ શકીએ છીએ, જેમ કે આપણે થાળીમાં પાણી લીધું તો કંપન ધ્રુજારી દ્વારા પાણીના જે તરંગો ઉઠ્યા તે આપણે જોઈ શક્યા, પરંતુ અમુક કિસ્સા એવા હોય છે કે જેમાં એના કંપ વિસ્તાર એટલે કે દોલનનો જે વિસ્તાર છે તે કંપ વિસ્તાર છે, ધ્રુજારીનો જે વિસ્તાર એ ખૂબ જ નાનો હોય જેથી એને આપણે નરી આંખે જોઈ શકતા
નથી, છતાં પણ તેને આપણે ધ્રુજારીને અનુભવી શકીએ છીએ. આ પ્રથમ વિડીયોમાં આટલે સુધી. આગળનો અભ્યાસ આપણે આગળના બીજા વિડીયોમાં કરીશું. જય સ્વામિનારાયણ.